नमो लोये सौरियंताम नमो लोये सौदाम नमो लोये सौरियं नमो लोये सौजयं नमो लोये सौत्रिकावती सावनम ओंकार मेन्दु संयुक्त नित्यं जयंति योगिन कामदं मोक्षदं से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम रूपमोहिनी मंगलम कुंकुंडारी उजेन्द्रम सुमंगल नमः सुमरिस्पादाय स्वानुभूत्या चास्ते चित्सोहाय भवाय सर्वा कृपाव निरुत निदाताय समय सार दोसो एकावन कलश है दोसो एकावन वस्तु जरी झेणी पड़े तो प्रभु भारत तो हाथ है ये बिना बार नाम बपू का अंजाई जई ने धर्म से माने सच नहीं आवे बपरा विराग रहस्य आ चौदह बोल में सारू जैन दर्शन नु रस भरी समझवा गई जेनी बात लागे प्रभु बीजो उपाय न मे उपाय लायक से ईश्वर वात वात छठावा मारे थे नात वात नहीं वात लात रात नहीं वात नीचे उड़ाणु अनंत बात नहीं बात निश्चय राणो छोड़ी जगत तंद फंद निज आत्म जाओ प्रभु मार्ग तो आज है कम ख्याल मारे से ज्ञान पड़े से पानी अनुभव ने ख्याल नहीं अनादि काल थी कि एने ख्याल करो नहीं बाहरनी बात में एक तो प्रवृत्ति थी निवृत्ति तत्व नहीं संसार नहीं धर्म ने बाने आ रहे तो धर्म की प्रवृत्ति में शुभाव शुभ भाव शुभ भाव नहीं मांगनी में लोग कही जाए अरे क्यारे एने आ तो तू मरे जन्म मरण नहीं था माथे जन्म मरण नो मोटो डंको वागे टको एना भी छूटू हो तो प्रभु आवाता हे अपने आप पांचमो चौथो भंग तत् नहीं एक त्रण भंग थी गया अनेक नो भंग बस ने एकावन मिनेकार कलंक मई सकम चैती प्रक्षाण कल्पय अनेकाकार चिकित्सया कुटुमी ज्ञान पशु मछति विचित्रीय विचित्रतापगतम ज्ञान स्वत क्षात पर्यायपनेकता परिवर्षम पशंति अनेका सुविधा संतो ये जंगल में दुनिया की करुणा करी दे अरे दुनिया क्या रखे थे अने क्या थी क्या भोग भ्रमण करे थे एने केम भोग भ्रमण पड़े ये भी अपेक्षा ये संतो ये संत जगत में सत ने जाहिर कर बस ये काम से नीचे पांचवे भंग का कड़ शुभ काय ये नहीं चौथे भंग का कड़ शुभ काय कहता है ऊपर ऊपर तद्दन ऊपर चौथे भंग का कड़ चौथे भंग इतले आत्मा अनेक स्वरूप है એને એકાંતે એક જ સ્વરૂપ છે માને તો એ મિથ્યા ભ્રાંતિ અજ્ઞાન છે
એક સ્વરૂપે છે એ વાત આવી ગઈ. વસ્તુ તરીકે એક સ્વરૂપ છે પણ પર્યાય તરીકે અનેક સ્વરૂપ છે. ગુણ અને પર્યાયમાં અનેક છે. એ ગુણ અને પર્યાય અનેકને ન માને એ પણ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. ચાહે તો શાસ્ત્ર ભણ્યો હોય અજ્ઞાન, ચાહે તો સાધુ દિગંબર મુનિ 28 ગુણ પાવતો હો, છતાં એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. આવું આ કરું આટું અહીં તો આચાર જે આ આત્મા અંત ગુણ પર્યાયથી એક રૂપ છે તે જ ગુણ ને પર્યાયથી અનેક રૂપ પણ છે. અનેક રૂપ પણ હે ગુજરાતી આઝાદ કે છે. જે આ આત્મા અંતરમાં આપની શક્તિ અને અવસ્થાથી એક રૂપ પણ હે ઓર ઉસમે એક મેં અનેક ગુણ ને અનંત પર્યાય હે તો અનેક રૂપ ભી હે. અનેક પણ ન માને તો એ મિથ્યા દ્રષ્ટિ હે. એકાંતે એક જ પણ માને એક જ સ્વરૂપે હું સાંભળું એવું માને અને એમાં ગુણ ભેદ પર્યાય અનંતી પર્યાય એક સમયમાં પ્રગટ છે. એક સમયમાં અનંત ગુણની અનંતી પર્યાય પ્રગટ છે અને અનંત ગુણ દૃઢ રૂપે છે તો એને એક જ રૂપ માનવું એકાંત છે. એક એક પણ છે અનેક પણ છે. આવી વાત કઈ કરવું હોય ને હું પૂછ તો પડે પણ પ્રભુ આ કરવું નથી અંદર. અહી જિંદગી ચાલી જાય છે બહારની મમતા બહારમાં પછી મનુષ્યપણાનો ક્યારે આવો અવતાર મળે એમાં વિતરાગની ત્રણલોકના નાથ એના અંતરનું રહસ્ય જે વસ્તુ એ વસ્તુનું રહસ્ય સમજમાં ક્યારે આવે અંત કાલે. હા એ કે છે પશુ પશુ તરીકે બોલાવે છે. શેનો અભંગ છે કે આત્મા એક રૂપ પણ છે અને અનેક રૂપ પણ છે. એક રૂપ છે એ ભંગ આવી ગયો અને આત્મા અનેક રૂપ પણ છે. અનંત ગુણ છે અનંતી અનંતી ગુણની પર્યાય છે. રાતી વાત બહુ થઈ હતી છે પકડી શકાય નહીં એટલી વાત મોટી બાપા. અરે આવો માર દિગંબરના ગ્રસ્તો સ્પર્શ કરી ગયા એને આ સમજવા માટેની દરકાર પણ ન હોય. કે છે પશુ એકાંતવાદી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની ક્યો કેમ અજ્ઞાની એ જ્ઞાકાર કરંત મેચક સ્થિતિ પ્રસારણ કલ્પન નિરાકાર રૂપી કરંત હૈ. મેરા જ્ઞાનની પર્યાય ને અનેકપણું જણાતે હૈ તો એ અનેકપણાની પર્યાય કલર હૈ એમ અજ્ઞાની માનતે હૈ. આમ લાગે વાત સાદી પણ છે ગંભીર. એને અનંત કાળમાં કદી દરકાર થયા નથી. એ કે છે એકાંતવાદી એક જ પણે એક જ છું અને અંદર ગુણ ને પર્યાય અનંત છે. અનંતી પર્યાય દરેક દરની અનંત પર્યાય પ્રગટ છે અને અનંત આ ગુણોથી અપ્રગટ છે. ગુણ છે ધ્રુવ છે પર્યાય છે તે અધ્રુવ છે પણ આ એ ગુણ ને પર્યાય અનેક છે એ પણ એનો સ્વભાવ છે. ગુણ અને પર્યાયનું એક રૂપ છે
એ પણ એનો એક સ્વભાવ છે. તેમાં અનંત ગુણ ને અનંતી પર્યાય એક દ્રવ્ય માં પ્રગટ છે, એ પણ પ્રતક છે. એને જે નમાને તે મિથ્યા દ્રષ્ટિ છે. આવા શાસ્ત્ર ના ભાવો અંદર માં સમજાવીને શાસ્ત્ર ના અર્થ કરતા પણ આવડે નહીં બાપા. શું થાય અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવા નહીં ગુરુ સંત ને, ગુરુ ને સંત માન્યા નહીં, પોતાને અભિમાન માં અમને જાણે છે, અમને જાણીએ છીએ, અમને આવડે છે. એવી આપણને પોતાની આવડત ને સમજણ ના અભિપ્રાય માં અભિમાન માં સતના પ્રસંગ મેળા ચારે પણ સત ને વાત ને આદરી નહી. આ એકાંતવાદી અજ્ઞાની નિરાકાર રૂપી કલંક શું કહે છે કે આ જ્ઞાન માં જે જ્ઞેય જણાય ને એ કલંક હે, એમ અજ્ઞાની માનતે. નિરાકાર એટલે અનેકાકાર મળીને એસા ચેતન મેં પ્રસારણ કી ધોને કી કલ્પના કરતા હોય, ચેતન કી અનેકાકાર મલિનતા તો દોડ લાને કી કલ્પના કરતા હોય. ક્યા કહેતે હૈ ભગવાન આત્મા વસ્તુ તરીકે એક છે, બીજા દ્રવ્યની સાથે કઈ સંબંધ નથી. પણ પોતે એક હોવા છતાં એમાં ગુણ અને પર્યાય અનંત ગુણ છે, અને અનંત ગુણની પ્રગટ પર્યાય દરેક દ્રવ્યની પ્રગટ પર્યાય અનંતી પ્રગટ છે. એ પર્યાયને કલંક માનતા અજ્ઞાની એ માને આવ્યું નિરાકાર રૂપી કલંક છે, મલીને સાચેતન મેં ધોને થી કલ્પના કરતા હોવા, ચેતન કે અનેકાર મને ઢોલ કલ્પના કરતા હોવા, એકાકાર કરને કી ઈચ્છા છે. અરે મેરા જ્ઞાન મેં આ અનેક ગણા કે તો મેં અનેક હો ગયા, નહીં મેં એ ગણુંગા. એ અનેકાકાર જે જ્ઞાન મેં જણાતે હૈ ઉસકો મેં ઢોલ ડાલું છોડ ડાલું. એમ માનીને એકપણાના તત્વને માને અને એના અનંતી પર્યાયને અનંત ગુણને ન માને એ પણ એકાંત ભિક્ષા દ્રષ્ટિ જન જૈન નથી. એની વાત છે પ્રભુ, મુનિઓ કહી ગયા છે આવી વાત. અરે એ વાતને ખ્યાલમાં પણ ના લેતા એ ઝીણી વાત છે, ઝીણી વાત છે, સૂક્ષ્મ છે એમ કરીને કાઢી નાખશે પ્રભુ. આ આત્મા વસ્તુ તરીકે એ છે પણ ગુણ અને પર્યાય અનંતી છે. રાતે તો બહુ વાત આવી છે, થોડી વાત વિશેષ હોય દૃશ્ય કાયદા આવશે ને રાજકોટ વાળા કાયદા આવશે ત્રણસે માણા આવવાના રાજકોટ થી 300 બીજા આવશે એમ કઈ કાલ ખૂબ માણસ આવશે. હવે કેમ શું થાય શરીરની સ્થિતિ બગડી જ ગઈ છે હમણાં. અંદરમાં વાયુ ને ચક્ર ને એકદમ વાયુ આવે, વાયુ એ તો દેહ નો ધર્મ છે, દેહ નો સ્વભાવ છે. પણ દેહ ના સ્વભાવ થી પ્રભુ તો ભિન્ન છે. હા એ કહેતે હૈ અજ્ઞાની અપના જ્ઞાન સ્વરૂપ મેં
अनेक चीजों को जानने में आता है, तो ये अनेक जानने में आया तो मेरी प्रिया अनेक रूप हो गई, तो अनेक रूप हो ये कलंक है, एम अज्ञानी मानते हैं। अनेक रूप है प्रिया, आनंद रूप है। अरे भाई तो नहीं, एक एक पर्याय एक गुण नहीं, एक एक पर्याय में इतना भेद हो गया है। दीपचंद जी गृहस्थाश्रम तो आई कैसे है कि एक आत्मा मां अनंत गुण ने अनंती पर्याय ये मैंने जानता एने एम लागे कि अरे रे माता अनंत पर्याय आई आई आ तो करंग से माने धोई नाखू पर्याय ने धोई नाखू। एक धू डालने की कल्पना करता हुआ एकाकार करने की इच्छा से ज्ञान को एक रूपे हो रहा तो ये धर्म तो ये आत्मा, अनेक रूपे पर्याय थाय तो ये आत्मा नहीं है, एम अज्ञानी माने छे। आ कई बात दापन नहीं बात नहीं बापा, ये अंतर नहीं बात है, एक रूप पण छे पहला तो कही गया तत्रूपे ज्ञान तत्रूपे है आत्मा, अने ये ज्ञेय तत् है भगवान आदि वे रूपे आत्मा नहीं, ये तो ये ज्ञान गुण ने ज्ञेय बेनी बात है। समझ में आया? पीछे आत्मा आनंद गुण नो रूप एक रूपे है, ये पण उसका स्वभाव है। तीजा भंग में आया, चौथा भंग में ये एक रूप होने पर भी अनेक रूप है, अज्ञानी ने बैसे नहीं, एक रूप हो अनेक रूप, तत् हो अतत रूप से पोते पोता थी ते परथी नहीं, कि परथी नहीं हूं त्रण काल में परथी नहीं, एमा एक छे छता अनेक छे, एना पर्याय में अनेकपणू अनंतपणू अनंत गुण नो एक समय में अनंती पर्याय, एनी एक एक पर्याय में तो अनंत अनंत अंति समृद्धि रुधि भरी छे। समझ में आया? ये कहते हैं कि मलिनता को धूल इच्छा से यद्यपि यह ज्ञान अनेकाकार प्रकट है, क्या किया आत्मा ने ज्ञान स्वरूप है, ये अनेकाकार अनेक पर्याय में अनंत ने जाने इसे अनेकाकार तो है ही, उसका स्वभाव ऐसा है। अरे आवी चीज वर्तन पड़ी है, वाँचवा वक्त न मे धूड़ ना हीरा ने माणिक ने रतन है। प्रभु कहे कि अज्ञानी ज्ञान में हूँ एक रूप छू एम सिंसियर करवा पर्याय में अनेक अनंत जनाय से अनंत अनंत जनाये। एक बार तो ऐसा भी कहा था घना वर्ष पहले, नबी पण कहा था एक समय की पर्याय ज्ञान की है, शांति से सुनो, एक समय की ज्ञान की एक पर्याय है, ये पर्याय पोताना द्रवगुण ने पण जाने धिकारी द्रवगुण ने जाने अनंती पर्याय प्रगट से अनंती पर्याय ने पण एक पर्याय जाने अने एक पर्याय त्रण काल त्रण लोक ने पण जाने
એક સમય ની પર્યાય ની એટલી તાકાત છે પ્રભુ. ઘણા વર્ષ પહેલા પણ કહ્યું છે, પણ હવે લોકો ને ઝીણું ભૂ પડે ને એવું ક્રમબદ્ધ ને એવું ઝીણું પડે એટલે તરી પ્રસિદ્ધ બહાર કરું છું. પણ એ પછી નકશો રહી ગયો ને મોટા પંડિતો ને જણાય, મોટા પંડિતો ને બે નહીં. સ્વદ્રય પદ્ર ને અડધું છૂટે નહી. આ કોણ મને આખો દિયા શરીર ને આમ કરે અડે નહી છૂએ નહી. ઓર પ્રત્યેક ઘર મેં ક્રમબદ્ધ પર્યાય હોતી પર્યાય ફરે નહીં તીન કામ ને જે સમય જે પર્યાય હો નહી અહી તો અનેક પર્યાય હોતી હૈ કે એક સમયમાં આત્મા ને આનંદ ગુણ હૈ તો અનંત પણામાં પણ અનેક પણ આયા ઓર અનંત પર્યાય હોય પણ અનેક પણ આયા એ અનેક પણ અજ્ઞાની ને ખટકે છે. અનેક આ ક્યાં હુઆ મેં એક રૂપ રહું એમાં અનેક આ જણાય, પણ એ જ્ઞાનાકાર જાણવાનો સવાલ છે. અનેક અનંત ને જાણવાનો જ્ઞેય પર્યાયનો અપના સવાલ છે. એ સમય કહી દે અનેકાકારું પ્રગટ હૈ, અનેકાકારું પ્રગટ હૈ. આવી વાત દરેક વિચાર એવો આવ્યો હતો ભાઈ બપોરે કીધું આ બપોરે આવું બેન ના વચન આવવાનું. પછી વળી આવડ છે કે આંભળે તો ખરા કે બપોરે એ વિચાર આવ્યો કે બેન ના વચન વાંચે ઠીક પડે. સવારે આવવાના સૌને માન બરા સવારે તો ઘણું માણસ આવવાનું પાંચ સાત છે માણસ સાત છે આઠસો આવવાના લ્યો. બેન ના જન્મ થાણે 2600 માણસ બેન ડૂબી માણસો આવે છે રાત આવી ઝીણી ને એ ટકરે સાંભળો તો સાંભળે પણ બહાર નીકળે ત્યાં આ કાને સાંભળે આ કાને કદી એ ઝીણું બહુ ઝીણું પણ બાપુ તારું કલ્યાણ કરવું હોય તો બાપા આ વસ્તુ આત્મા અરૂપી છે કે એ ઝીણો છે કે જાડો છે એ તો અરૂપી છે. અરૂપી માં પણ એની ગુણ અરૂપી અને એની પર્યાય પણ અરૂપી. હા હા, એ પર્યાય અનંતી એક એક દરેમાં છે. એક એક આત્મામાં દરેક અનાદી અનંત એક સમયમાં અનંતી પર્યાય પ્રગટ છે. એને એક રૂપે માનવા જાય છે એ એકાકારું પ્રગટ હૈ અને એકાકારું પ્રગટ હૈ તો પણ એક રૂપ માનવા જાય છે મિથ્યાદર્શી હૈ. એક તથાપિ નહીં કહેતા ક્યાં કહેતે હૈ જ્ઞાન તો અનેકાકાર રૂપે હૈ અપની પર્યાય મેં અનેક જાણે એસા સ્વભાવ હૈ. હા 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 આવું સરકારે કરી નથી અહીંયા અવતાર અને પાછા 84 અવતાર માં ક્યાં જાય ને ક્યાં લખડે. હા હા કે છે કે ભગવાન આત્મા નું જ્ઞાન અનિતા તો પ્રગટ હૈ. જ્ઞાન માં અનંત જાણે છે જાણતે હૈ એ પ્રગટ હૈ એક ભૂપત નથી. તથાપિ નહીં કહેતા તથાપિ અજ્ઞાની અનેકપણે હું છે એસા કદી ચાહતા નહીં. મેં તો એક હું એક હું એક હું એ નહીં ખબર ક્યાં એક હું કઈ રીતે એક ને કઈ રીતે અનેક. હા જ્ઞાન તો સરળતા એકાકાર માનકાર જ્ઞાન કા અભાવ કરતા હૈ અજ્ઞાની
अनादि से अनेकांत भी तबे अनेकांता जाने वाला धर्मी संकीति जैन धर्म जैने जानवा में आयो आया है। इस जैन धर्म अनंत त्रिलोकनाथ अनंत तीर्थंकरों जेने जानवा में आयो छे आया है। ये अनेकांत का जानने वाला है। एक पणे पर मैं हूं अने अनंत पणे पर हूं पर्याय तद अनेकता परिवृतम पर्याय से ज्ञान की अनेकता को जानता। अरे बात है दृढ़ स्वरूप एक पर पर्याय स्वरूप अनंत है। पर्याय से ज्ञान की अनेकता को जानता हुआ धर्मी मारी पर्याय में अनंतपणू कायम छे। कोई समय पर अनंतपणू नहीं पर्याय नो ऐसा है नहीं। रसी भाई आवी बात है ने कलकत्ता में क्या नंबर है धर्मी जीव अनेकाकार प्रकट है उसको अपने को जानते हैं। पर्याय उसे ज्ञान इतने आत्मा उसकी अनेकता को जानता हुआ अनेकता को अनुभवता हुआ कारण के अनुभव है ये पर्याय है। क्या सुधी कहीं तो नाकू पड़े अलिंग्रहण में विष्णु बोल है प्रवचन साहब विष्णु बोल में ऐसा है कि आप प्रत्येक काल का वो आई है आत्मा ऐसे अनेक कपड़ा को नित्यता नित्य वस्तु है। ये नित्य वस्तु को नहीं स्पर्शते हैं अने अपनी पर्याय का वेदन को स्पर्शते हैं तो ये पर्याय मात्र का आत्मा है ज्ञान का। हरिने प्रवचनुसार 172 गाथा इसका विष बोल एक अलिंग ग्रहण 6 अक्षर एमाथी विष बोल निकाला है। व्याख्यान हो गया सब सबके जश्न जाइए मुंबई से मुंबई से समझ में आया क्या किया कि एक समय में जो पर्याय है ये अनंत है। एक एक समय में दरेक पर्याय दरेक द्रव्य में अनंत है। क्या क्या तो वेदन क्या उसने ही कहा विष्णु बोल में द्रव तो भले एक रूप त्रिका है वस्तु पर मेरे वेदन में आए पर्याय मैं हूं क्योंकि वेदन में आता है ये पर्याय वेदन में ध्रुव द्रव आता नहीं तो पर्याय न माने उसको वेदन है नहीं आत्मा का। आत्मा का वेदन तो नहीं पर आत्मा नहीं है। वो तुम्हारा जन जनते हुए के दिया मिली थी मानाजी का करवा मैं रोकाई गए वाह क्या वाह त्रिने भाई आए कहते हैं प्रभु आत्मा ज्ञान स्वरूप होते हूं पर अनंत पदार्थ को ज्ञान जानते हैं ऐसी पर्याय का स्वभाव है। ये पर्याय अनंत को जानते हैं तो अज्ञानी मानते हैं कि अनंत को जाना ही तो मेरे कलंक ला गया। मैं एक रूप रहने को चाहता हूँ ना अनंत क्या और जानने में आया कलंक तो आई तो कहते हैं कि तो ज्ञान अनिका का और प्रकट है ये स्वरूप उसका है।
એક ના જ્ઞાન આપવા કા નહીં, પણ દરેક દ્રવ્યના દરેક પદાર્થ ની અંતિ પર્યાય પ્રગટ થાય. જ્ઞાની અનેકાંતતા જાણને વાળા તો પર્યાય સે જ્ઞાન કી અનેકતા કો જાણતા હુઆ હૈ, પર્યાય સે જ્ઞાન કી અનેકતા કો અનુભવતા. નીચતી ત્રીજી લીટી પર્યાયો છે, પર્યાય થી આત્મા જ્ઞાન કી અનેકતા કો જાણતા હોવા વિચિત્ર હોને પર ભી પર્યાય ને અનંત 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 પર્યાય. અને એ પણ પર્યાય નો સ્વભાવ રાખી વાંચો, એક પર્યાય માં અનંતતા કેવડી જણાય, એક સમય કે પર્યાય માં અનંતતા કેવડી જણાય. ત્રણ કાળ ત્રણ લોક જણાય એસી પર્યાય કી સામર્થ હૈ. એક પર્યાય માં અનંતતા કેવડી જણાય તો એક કેવડી અનંતતા દિશા દ્રઢ ને ગુણ પર્યાય ઇસકી સત્તા કે જ્ઞાન ભી પર્યાય માં આ ગયા, પર્યાય મેં ઉસકી સત્તા કા જ્ઞાન આ ગયા. વાત છે થોડી ભાઈ, ધર્મી જીવ આત્મા કો પર્યાય છે તો જ્ઞાન કી એટલે આત્મા કી અનેકતા કો જાણતા હુઆ. હા, પર્યાય થી તો મેં અનેક હું, આનંદ પર્યાય મેરે મેં હૈ. એસી દ્રષ્ટિ જીસકો હૈ ઉસકો એક રૂપ ભી મેં હું, અનેક રૂપ ભી મેં હું. એસા અનેકાંત અનેક અંત એટલે એની યોગ્યતા ના ધર્મ વિતરાગ માર્ગ એ કયા એ હે. વિચિત્ર હોને પર ભી ક્યા કહેતે હૈ પર્યાય મેં વિચિત્રતા. અનંત નિગુદ ના જીવ ને જાણે, નિગુદ ના જીવ એક એક અંગુણ ના અસંગ ભાગમાં અસંગ શરીર નિબુદ્ધ કા એસા આખા ચૌદ બ્રહ્માંડ ભર્યા હૈ. અહીંયા અનંત અનંત નિબુદ્ધ ના જીવ અહીંયા હૈ સબ ઠેકાણે, આખા લોક પ્રમાણે અંગુણ ના અસંગ ભાગમાં નિબુદ્ધ ના શરીર હૈ અસંખ, ઉસમે એક શરીર મેં અનંત જીવ. એક જીવ કી સાથ તેજસ ને કાર્બન દો શરીર, એસા અનંત અંગુણા સંગ્રહ માહિયા હૈ એસા આખો લોક ભર્યો. એવી વિચિત્રતા જ્ઞાન જાણવાની શક્તિ હોવા છતાં એ વિચિત્ર લાગે હે ને, છતાં અવિચિત્ર કો પ્રાપ્ત અનેક રૂપ હોને પર ભી વિચિત્ર એટલે અનેક રૂપ હોને પર ભી અવિચિત્ર એટલે એક રૂપ એસા જ્ઞાન કે સ્વતઃ સાવિત સ્વતઃ નિર્મળ હૈ. એ જ્ઞાન મેં પરથી જાનના મેં આતે હૈ ઉસકો ધોઈ નાખું કાઢી નાખું તો મેં નિર્મળ હું એસા હૈ નહીં, સ્વતઃ શરીર સ્વયં એ ધોયા હુઆ ખુદ હૈ એમ અનુભવ કરતા હૈ. સંકેતી ધર્મી જીવ આમ અનુભવ કરતા હૈ ભગવાન જેની વાત છે મોટા વીર ને. અરે સાહેબ જાય છે મનુષ્ય ભાવ સવાર એકાંતવાદી નિરાકાર રૂપ અનેકાકાર જ્ઞાન કો મલિન જાણકર એ જ્ઞાન ને અનેક જણાતે હૈ તો એવું મલિન હૈ, મેરા જ્ઞાન મલિન હો ગયા, અનેક પણા જાણ એ મલિન હો ગયા એમ અજ્ઞાની માનતે હૈ. ઉસે ધોકર ઉસમે સે નિરાકારો કો દૂર કરકે એ જાણને લાયક જો નિરાકાર કો દૂર કરકે જ્ઞાન કો નિરાકાર સે રહી એક આકાર કરને કો ચાહતા હુઆ જ્ઞાન કા નાશ કરતા હૈ.
આ વાંચ્યું નથી ઉપદી છે રૂપિયામાં રૂપિયામાં બધું ભૂસ ભૂસ ગયા એ માનક જી ભાઈજી ખબકા દે આમ બધાને છે ને બતાવા આવી વાત પડી છે સાસુ ને એકાંતવાદી જ્ઞાકાર જ્ઞાન કો મલિન જાનકાર ધોકર ઉન્નસે જ્ઞાકાર દૂર કરકે જ્ઞાન કો જ્ઞાકાર સે રહિત એક આકાર કરને કો ચાહતા હુઆ જ્ઞાન કા નાશ કરતા હૈ અપના સ્વર્ગ કા નાશ કરતા હૈ ઓર અનેકાંતિ ધર્મી જીવ સત્યાર્થ સ્વભાવ કો જાનતા હૈ સત્યાર જાનતા કે એક રૂપ ભી મેં હું અનેક પરકા જ્ઞાન હોય તે પરકે લઈને નહીં મેરી જ્ઞાન કી તાકાત ને લઈને પરકા જ્ઞાન હોય તો પરકા જ્ઞાન એ કે મેરી જ્ઞાન કી પર્યાય મેં જો ધોઈ દઉં માખી દઉં તો મેં પર્યાય ક્યાં નાશ હોગા એસા ઇસલી જ્ઞાન કા સ્વરૂપ સે અનેકાકાર પ્રણામ માનતા હૈ ભગવાન આત્મા કો અનંત જાનતે હૈ તો અનેકાકાર રૂપ ભી આત્મા કો માનતે હૈ એક રૂપ ભી માનતે હૈ અનેક રૂપ ભી માનતે હૈ ઇસ પ્રકાર અનેકાર કા ભંગ કહા હવે પાંચમો ભંગ એ ચોથા ભંગ હો ગયા અપના દ્રવ્ય સે આત્મા હૈ પર દ્રવ્ય સે નહીં એ બાત હૈ પહેલે આયા થા દૂસરી બાત થી તત્ ને તત્ જ્ઞાન જ્ઞાન સે હૈ ને જ્ઞ સે નહીં ગુણ ને જ્ઞે કી કા કસમ ના તત જ્ઞાન રૂપે થે ને અતત જ્ઞે રૂપે નહીં જ્ઞાન ને પર બેના જ્ઞાન ને જ્ઞે સંબંધ કહેતા અહીંયા હવે આ સારા દ્રવ ભી આવે સમજ મેં આયા પહેલા તત તત મેં આયા થા ये में तो ज्ञान स्वरूपी भगवान ज्ञेय को जानते हैं तो ज्ञेय को जानते सत्य ज्ञेय से अवतप है ज्ञेय रूपे है नहीं अने अपना ज्ञान रूपे है कि ज्ञान ने ज्ञेय की बात पहला बंग बे बंगवा कहा यहां अरे सारा द्रव्य सारी आखिरी चीज बोला मैं एक ज्ञान गुण यानी ज्ञेय પાંચમો ભંગ બસ ને બાવન પ્રક્ષાલિત પ્રક્ષાલિખિત પુટ સ્થિર પરદ્રગા ચિતમ વંચત સદ્રગાલોકન પરિત શૂન્ય પશુ નશતિ સદ્રગાસી તયા નિરૂપ્યમ નિપુણમ સજ્જ સમમ વચતા સાગરાદી તો વિશુદ્ધ બહુમસા પૂર્ણો ભવન જીવતી સરથા એકાંતવાદી પશુ અજ્ઞાની પ્રતથા લિખિત જ્ઞાન મેં પ્રત દેખાય પરદ્રવ્ય તો એ પરદ્રવ્ય મેં હું અંદર મારી દ્રવ્યહીન હૈ એસે ભાન મેં કઈ કરતે સરથા એકાંત અજ્ઞાની પ્રતથા લિખિત આલેખન ક્યા ચિત્ર બાર પ્રત્યક્ષ દેખાતે સદા એસે આલખી એસે પ્રગટ થ્રુ ફીર નિશ્ચવ પરદ્રવ્યો કે અસ્તિત્વ કો ઠગાયા હુઆ એ ક્યાં કહેતે હૈ મેં તો પરદ્રવ્ય સે હું અપના દ્રવ્ય મેં પરદ્રવ્ય કા જ્ઞાન હોતા હૈ દ્રવ્ય મેં દ્રવ્ય કી બાત હૈ વો જ્ઞાન જ્ઞેય કી થી એક ગુણ પહેલા તો તમારા તત્વમાં જ્ઞાન ગુણ અને જ્ઞેય એમ થી આ તો સારા દ્રવ્ય લીયા હૈ વસ્તુ આવી વાતો હોય એ તો હવે એટલા ગુણ છે તે ભેગા થાય નહીં તો
ઝીણી વાત આત્મા માં ભેગા થાય. હવે અહીં તો આત્મા હજારો માણસ ભેગા થાય. શેઠ ક્યાંથી? શેઠ થયો, શેઠ સાગર થી ગયો. બાપુ આત્માની વાત છે, પ્રભુ ઝીણી પડે પણ બાપુ જન્મ મરણ ના અંત ની વાત છે. બાપા ભગવાન ભગવાન તરીકે બોલાયા હે. ભગવાન તુમ સ્વદ્રશ હૈ એસા અનુમાન કર, પર દ્રશ તેરા ખ્યાલ મેં આતા હૈ તો ઉસે મેં હું. અજ્ઞાન અજ્ઞાની વ્રતકાલે કે વસ્તુ પ્રગટ દેખાય સમય એસે પ્રસ્થુ બાર માં બધું પૈસો લક્ષ્મી આવરુ કીર્તિ મકાન શરીર વાણી મન બધું થોર થોર પ્રગટ બહાર ચીજ. થૂળ અને થીર થોડું ના રહેતી ને વાત રે, સ્ત્રી કુટુંબ પરિવાર પૈસો અમુક રે પણ એ તો પર છે, રહેતી તો પરદ્રવ હે. એ બહોર થીર પરદ્રવ કે અસ્તિત્વ કે ઠગાયા હોવા ક્યા કહેતે હૈ. અપના અસ્તિત્વ અપની હયાતી કી સત્તા કા સ્વીકાર ન કરકે પર કે અસ્તિત્વ કા સત્તા દિખતે હૈ તો એ સત્તા કા સ્વીકાર કરકે એ મેં હું એમ આત્મા કો ઠગાયા હુઆ. સારી વાત છે. દુકાન નો એક બદામ પિસ્તા ચારોળી નો ધંધો હોય તો એક ચારોળી અહિયાંથી અહિયાં જાય આત્મા કે નહી? આત્મા છે નહી? સમજ મે આયા? અમારે ધંધા થા નો બદામ પિસ્તા ચારોળી તો કમ ખાતે થે બે સબ કો ગયા તે વખત દુકાન ને એ ખજૂર ને સિંગુ ને બદામ ને કોપરા ને ઢગલા પીડ્યા દુકાન પણ કઈ ચીજ અહીંયા કહેતે પ્રગટ હે ને, પણ પ્રગટ તો ઉસદે કારણ થયા તેરે છે નહીં હે. એ તેરી ચીજ હે નહીં? હે કે થોડો આત્મા સૂક્ષ્મ રૂપ દ્રઢ નજર મેં ના આવતે આપ થોડ નજર મેં આતે હૈ અને ફીર થોડો રહે હમ રહે ને લક્ષ્મી રહે બહેણી રહે કુટુંબ રહે શરીર આ રહે એસકા ફીર નિચલ પરદ્રવ્યો કે અસ્તિત્વ ઠગાયા હુઆ એ પરદ્રવ નહીં હૈયાતી તે ઠગાઈ ગયો. સમજ મેં આયા? આ કઈ વાર્તા નથી કે જટ ભૂમ થઈ જાય. ત્રણ લોકના નાથ તીર્થંકરો ના હૃદય છે, તીર્થંકરો ના પેટ છે. બહેન કઈક નહીં બધા રોવામાં રોવે તારે મારા પેટ માના પેટ ને હોય મરી જાય છોકરો મરી જતા તો રોતે હે ને મારા પેટ માના પેટ પેટ ક્યુ સબ સુના હે ને. હા હા કહેતે હૈ દરદ્રવ્યો હયાતી સે ઠગાયા અપના દ્રવ્યો પર દ્રષ્ટિ નહીં અને પરદ્રવ કી દ્રષ્ટિ હૈ તો પરદ્રવ પ્રત્યક્ષ દિખતે આ રેખા પ્રત્યક્ષ ઉસકો દેખને સે એ મેં હું એમ પરદ્રવ્યો સે સ્થિત હયાતી સે ઠગાયા હુઆ. સ્વદ્રવ કો નહીં દેખતા હૈ સ્વદ્રવ અંદર જો હૈ ભગવાન આત્મા
परद्रव्य को प्रत्यक्ष बाह्य में दिखते हैं, उसकी हरियाती है और वो स्थूल है, टिकता है, पर मैं टिकने वाला नित हूँ और बदलते वाला पर्याय में भी मैं हूँ, ऐसे न मानकर पर तरह से ठगाया हुआ। आत्मा शिवाय कोई पण राग ने दयादान के वाणी शरीर के कुटुंब दिखे लड़का लड़की आ मारा ठगाई क्यों प्रभु है परद्रव्यों के हयाती से ठगाया हुआ अस्तित्व न हयाती परद्रव्य ने हयाती दिखते हैं, पर आत्मा ने अंदर हयाती भिन्न है, उस तरफ तो नजर करते भी नहीं। आई बात है, आचार्य हुए या जंगल मार रही ने मुनि सिद्ध हरी बातों करी, भगवान तुम सिद्ध हो गए, अरे हम सिद्ध आने वाला है, हो तेरी नाक में मैं आने वाला हूँ। ये मैं परद्रव्य को अपना नहीं मानता हूँ प्रभु, मेरी चीज परद्रव्य का ठगते परद्रव्य का अस्तित्व है तो है नहीं, ये तो ठगाया जाता है। परद्रव्य में अस्तित्व को नहीं देखता, तो अपना द्रव्य वस्तु है, वस्तु पदार्थ इन्हें नहीं देखता, होने से नहीं देखता, होने से संपूर्णतया शून्य होता हुआ परद्रव्य से मैं हूं, अपने से शून्य हूं। समझ में आया, भाषा तो आगे से भाई। हमारे शिष्य कहते नहीं कि आप तो बे चौपड़ी भरी लाद हम जाए व्याकरण संस्कृत नहीं, एवं व्याकरण है संस्कृत जाते सादी भाषा कई रीते प्रभु तेरह द्रव्य जो है अंदर उसकी तेरे प्रतीति नहीं, ये तर्व की तेरी नजर नहीं, અને પ્રત્યક્ષ પર પરદ્રવ્ય દેખાય, સ્ત્રી સ્ત્રી કુટુંબ પરિવાર મકાન પૈસો હજીરા હજીરા ચિંબા ચાલો કહ્યું નહી રમણીકભાઈ નું મુંબઈ મકાન અને ઉતર્યા હતા દરિયા ને કાંઠે, એક મકાન 70 લાખનું મોટા ગ્રસ્ત છે, ઘણા ઘણા ખેડૂતો બધું દિગંબર છે, બહુ પ્રેમ છે એના મકાન નવું છે, 70 લાખ નું તો એક મકાન હવે આમાં અમારા અમે તો કેવા જાણે તો કેવા અમે કઈ સવા, પણ પરદ્રવ્ય છે ઠગાઈ ગયો, પરદ્રવ્ય ની હયાતી છે તેની હયાતી ઠગ ગઈ, ધુતારા હે દૂધ ગયા, નિયમ સાર મેં તો એસા ભી દેખાય ક્યાં સ્ત્રી કુટુંબ પરિવાર દીકરા દીકરી મજા હૈ, એ ધુતારા ની ટોળી હૈ, નિયમ સાર મેં હૈ પાસ દૂતારાની ટોળી છે, બાપા તારી જીવન રીત લૂંટી લે છે અને તું પણ વર્ષથી લૂંટાય છો, અનંત અનંત પરદ્રવ્ય છે નિવૃત્ત રૂપ સોદ્રવ્ય, પરદ્રવ્યની હયાતી છે અપની હયાતી કા અભાવ, અપની હયાતી છે અપની હયાતી હૈ
ये सदृश है नहीं देखता और संपूर्णतया सुन हो जाए ज्ञानी। अपनी चीज पर से देखते हैं पर अपने से नहीं देखते हैं, पर की अयाति है इसकी मानते हैं, अपनी अयाति नहीं मानते, तो अपने को शून्य मानते हैं। हा हा हा, ना ऐसे नाश को प्राप्त होता है, ये आत्मा को नाश कर देते हैं। हा हा, और साधवादी धर्मी आत्मा को सदृढ़ रूप से अस्थिपन निपुणतया देखता है। हा हा, धर्मी जीव इसको कहिए और कल्याण के पंथ में प्रजा इसको कहिए कि अपना द्रव रूप से मेरी हयाति निपुणतया प्रवीण पर अपना अस्तित्व देते हैं। पर के कारण से हयाति से मेरी हयाति है ही नहीं, पर के चीज का अस्तित्व है तो मैं अस्तित्व हूँ ऐसा है नहीं। मेरा अस्तित्व की हयाति की निपुणता मैं जानता हूँ, मेरे मेरा अस्तित्व है, मेरी हयाति मेरे से है पर से है। अरे बात एक एक गुण में क्या क्या फेर है। नाश को प्राप्त होता सत्तर धर्मी जीव साधवादी धर्मी साधवादी अपेक्षा ही जानना रहो, पर दृढ़ से मैं नहीं हूँ अपने से मैं हूँ, ऐसे अपने से अस्तित्व है पर से मैं ना अस्तित्व हूँ ऐसा जानने वाला पर दृढ़ है। पर दृढ़ मेरा स्वदृढ़ से पर दृढ़ से मैं नास्ति हूँ, मेरा से मैं अस्तित्व हूँ। ऐसा साधवादी आत्मा को स्वद्रव रूप से अस्थि बने के निपुणतया मेरी चीज तो आत्मा आनंद कर्ण प्रभु, ये मैं अस्तित्व हूँ, ये माँ मेरी अस्तित्व है, मेरी ये सत्ता है, पर की सत्ता से मेरी सत्ता है ऐसे ज्ञानी मानते नहीं। निपुणतया देखते है ज्ञानी, इसलिए तत्काल प्रकट विशुद्ध ज्ञान प्रकाश के द्वारा परदृढ़ से अपनी दृष्टि हटाकर कोई पण परमात्मा त्रिलोकनाथ तीर्थंकर उससे भी मेरी चीज नहीं, मेरी चीज तो परदृढ़ से अभाव स्वरूप है। ऐसा तत्काल प्रकट विशुद्ध ज्ञान प्रकाश अपने ऊपर जहाँ नजर पड़ी अरे परदृढ़ से मैं नहीं, क्या प्रकट विशुद्ध ज्ञान प्रकाश पूर्ण होता होगा, अपने को पूर्ण ग्रह स्वरूप में हूँ, पर के कारण से मैं अपूर्ण पर के कारण से मैं तो नहीं पर तो के कारण से मैं अपूर्ण भी नहीं। अपूर्णता है मेरी पर्याय में मेरे से है पर मेरा ग्रह में नहीं। केटलू याद रख वस्तु आवी है जीता है। देखो ऐसे अपना अस्तित्व को अपने से मानकर पर का अस्तित्व से मैं नहीं हूँ ऐसा मानकर जीता है, जीवन अपना रखता है, नाश को प्राप्त नहीं होता, आत्मा का नाश नहीं करता, अज्ञानी तो आत्मा का नाश कर देता है। भाई पैसा बिना कहीं साथ मरे राम जी भाई प्रश्न करो, तुम पैसा पर साग पर एनु आमू जमू एक तारे आ दिन है नहीं। पैसा बिना कपड़ा मरे टिकट न मरे ये टिकट फॉर वस्तु है
अनंत परमाणु का पिंड है, जब आने वाला है तो आएगा, न आने वाला नहीं आएगा, उसके कारण से तेरी चीज की हयाती है, ऐसा है नहीं। मेरे में तो बहुत 40-25 मित्र इसके बात की चढ़ा कपड़ एक एक दुकान में, आम भरिया हो, आम भरिया हो, आम भरिया हो, फिर भरिया अपन मुमुक्ष को 8 घर से 8 जन तो करोड़पति है, એમાં એક તો જેઠાભાઈ કરીને છે, એ તો 6 કરોડ રૂપિયા છે, 1 કરોડ ના તો મકાન છે, મને ખાનગી કઈ ન ખાનગી, હેતુ એમાં હેતુ સારું કે એક જણાએ મેરે એસે કહા કે મહારાજ આ જેઠાભાઈ 90 લાખ નો વેપાર છે, 1 વર્ષ કા સાર 90 લાખ का વેપાર, 90 લાખ की ફેરાશ, 90 લાખ का વેપાર में 90 લાખ की ફેરાશ, ના છે એવું ક્યાં, એ મોટું મોટું ભાવ કિંમત ઘણી, એક એક શું કહેવાય સબત સમજન, એક એક સમર્જન માં 4-5 રૂપિયા બહુ મોટું, ઘણું કિંમત એ ચીજ મેં મસ્તું થઈ જાય, બહાર ના દેખા મકાન ના દેખો કપડા કપડા ઊંચા, આ બધાની દૂરગાડી ભગવાન સંતુ એમ કે છે, એ હા મત આપડે ચર્ચા તો છે, એના તો એમ તંતન છે 4000 માણસ, મેં તન 1000-3000 જેટલી મજા હતી બપોરે, બપોરની રામજી નું હોય ને સવારમાં રામજી એટલું ખાય, બહુ માણસ જાગવા માણસ શાંતિ, એ ઉંકારો કઈ નહીં, શાંતિ મૈયા તો તમારા કારણ આવ્યા, અહીં તો 91 વર્ષ શરીરને થઈ ગયા, અને આ અત્યારે અહીંયા પરદેશ આફ્રિકા 3000 મેં છે, તે તમારો પ્રેમ હતો ને તમારો આરાધન હતી, એટલે તત્કાળ પ્રગટ પરદ્રશ્ય મેં નહીં, ભગવાન સે ભી મેં નહીં, ભગવાન કી વાણી સે ભી મેં નહીં, હા હા ભગવાન કા શાસ્ત્ર સે ડરે નહીં, એસે પર કો નાસ્તિત્વ प्रगट विशुद्ध ज्ञान द्वारा पूर्ण होता हुआ जीता है, नाश को प्राप्त नहीं होता, एकांती बाह्य परद्रव्य को प्रतो देखकर, बाह्य परद्रव्य को प्रतक देखकर हवा में उसके अस्तित्व को मानते हैं, यानी सत्ता को माने, परंतु अपने आत्मद्रव्य को इंद्रिय प्रत्यक्ष नहीं देखता, इंद्रिय प्रत्यक्ष में आता नहीं, इसने उसे सुन मानकर आत्मा का नाश करता है, नाश करता है इसलिए आत्मा का नाश होता नहीं, क्योंकि नाश मानते है, मैं हूं नहीं, मैं हूं नहीं, साधवादी धर्मी ज्ञान रूपी तेज है, मेरा ज्ञान रूपी मूर्ख भूर पूर्व का तेज है, अपने आत्मा का स्वदृश्य अस्तित्व अवलोकन करता, अपना आत्मा में स्वदृश्य हयाती अवलोकन करता, इसने जीता है, अपना नाश नहीं करता, इस प्रकार स्वदृश्य अपेक्षा अस्तित्व, स्वदृश्य की अपेक्षा मेरा है, परदृश्य में नहीं, ऐसा अभंग हुआ विशेष कहेगा।